પાટણમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું રિજિયોનલ સાયન્સ સેન્ટર ત્રણ માસના ટૂંકા ગાળામાં એક લાખ પંચાવન હજાર પ્રવાસીઓએ લીધી સાયન્સ સેન્ટરની મુલાકાત સાયન્સ સેન્ટરનું ખાસ આકર્ષણ એવા ડાયનાસોર બાળકોની પસંદગી બન્યા પાટણમાં આજકાલ કોઈને પૂછે કે રજાના દિવસે ક્યાં જવું છે તો સૌ એક જ જવાબ મળે કે રિજિયોનલ સાયન્સ સેન્ટર જવું છે પાટણનું આ રિજિયોનલ સાયન્સ સેન્ટર આજકાલ માત્ર પાટણના લોકો માટે જ નહીં પરંતુ પાટણની મુલાકાતે આવતા બહારના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગુજરાતના સ્થાપના દિવસે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ સાયન્સ સેન્ટરનું ઉદઘાટન થયા બાદ પહેલી મે બે હજાર બાવીસથી એકત્રીસમી જુલાઈ સુધી બે હજાર બાવીસ સુધીમાં કુલ એક લાખ પંચાવન હજાર પ્રવાસીઓ આ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ ચૂક્યા છે જે ખરેખર આ સેન્ટરની લોકપ્રિયતા બતાવી રહ્યું છે પહેલી મે બે હજાર બાવીસ ગુજરાત સ્થાપના દિવસે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન બાદ રિજ્યુનલ સાયન્સ સેન્ટરને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અમદાવાદ બાદ ઉત્તર ગુજરાતમાં એકમાત્ર સાયન્સ સેન્ટર હોવાથી શાળાના બાળકો વડીલો નાના મોટા તમામ લોકોને સાયન્સ સેન્ટર આકર્ષે છે ખાસ કરીને બાળકો માટે આ સાયન્સ સેન્ટર ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે કારણ કે મુલાકાતીઓમાં પચાસ ટકા જેટલા બાળકો હોય છે છેલ્લા ત્રણ મહિનાના આંકડા પરથી સાબિત થાય છે કે સાયન્સ સેન્ટરની મુલાકાત બાળકો ખુલ્લી લઈ ખૂબ લઈ રહ્યા છે દરરોજના મુલાકાતીઓની સંખ્યા પર નજર કરીએ તો રોજના સરેરાશ પંદરસોથી બે હજાર પ્રવાસીઓ મુલાકાતે આવે છે રવિવારની રજાના દિવસે આ આંકડો વધીને પાંચ હજારને પારે પહોંચી જાય છે રિજિયનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે આ રિજિયનલ સાયન્સ સેન્ટર દસ એકરમાં ફેલાયેલું છે જેની પાછળ અંદાજે કુલ સો કરોડના ખર્ચે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આ સાયન્સ સેન્ટરમાં ડાયનોસર પાર્ક અને વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત ઇન્ટરકેટિવ પ્રદર્શનોની સાથે પાંચ વિવિધ ગેલેરી જેમ કે ડાયનાસોર ગેલેરી હ્યુમન સાયન્સ ગેલેરી નોબેલ પ્રાઇઝ કેમેસ્ટ્રી ગેલેરી હાઇડ્રોપોનિક ગેલેરી અને ઓપ્ટિક્સ ગેલેરી છે એના પછી ફાઇવ ડી થિયેટર અને સન ડાયલ જેમાં સૂર્યના પ્રકાશથી આપણે પાટણના લોકલ ટાઈમની માહિતી જાણી શકીએ તેવી વ્યવસ્થા પણ છે તદુપરાંત બસો સુર બેઠક ક્ષમતાનું ઓડિટોરિયમ અને કાપ્ટેરિયાને પણ સમાવેશ કરવામાં આવ્યો છે બાળકોમાં ટેકનોલોજીના જ્ઞાનમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે સાયન્સ સેન્ટરમાં વિવિધ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે રિજિયનલ સાયન્સ સેન્ટરના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો ફાઇવ ડી થિયેટર વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજી ડાયનોસોર પાર્ક ઇલ્યુઝન ટનલ વગેરે છે દર અઠવાડિયે આ સાયન્સ સેન્ટર તેના ઓડિટોરિયમમાં ત્રણથી ચાર પ્રવૃત્તિઓનું આયોજન કરે છે અને તેના સાયન્સ એક્ઝિબિશન હોલમાં વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન ક્લબ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવે છે સાયન્સ સેન્ટરની મુલાકાતે આવેલા ઉચ્ચતર બુનિયાદી શારા અરવલ્લીના આચાર્ય નીનામા અશ્વિનભાઈ જણાવે છે કે બાળકો માટે ખૂબ જ ઉપયોગી એવા સાયન્સ સેન્ટરની મુલાકાત લઈને અને તેમજ બાળકોને ખૂબ જ આનંદ થયો છે સરકાર દ્વારા ઉત્તર ગુજરાતમાં આ પ્રકારનું સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું તે ખૂબ જ સરાહનીય ગણાવી શકાય પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરના મુલાકાતોમાં મુખ્યત્વે પાટણ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાલનપુર સુરત અમદાવાદ ગાંધીનગરના પ્રવાસીઓનો સમાવેશ થાય છે સાયન્સ સેન્ટરના પ્રવાસીઓ જ્યારે મુલાકાત લેવા આવે છે ત્યારે ત્યાં પ્રવેશદ્વારમાં જ મસમોટા મોટા ડાયનાસોર્સ પ્રવાસીઓના આશ્ચર્યનું કારણ બને છે બાળકો તો આ ડાયનાસોર જોઈને અત્યંત આનંદમાં આવી જાય છે માત્ર ત્રણ મહિનામાં મુલાકાતીઓની સંખ્યા આટલી વધી ગઈ છે તો આવનારા સમયમાં પ્રવાસીઓનો ઘસારો વધુ રહેશે તેવી શક્યતાઓ લાગી રહી છે પરટ લિંબા ચે ચેડ ટીવી પાટણ